नमस्कार, जीजे 11 जूनागढ़ में हूँ कल्पेश पंडित आपनु हार्दिक स्वागत करू छू। मित्रों, लीली परिक्रमा की बात करवामां आवे त्यारे सौ भाविक भक्तों ने हरखनी हेली चढ़ती हुई है, कारण के वर्षे एक वक्त गिरनारी महाराजनी एटले के गिरनार पर्वतनी फरते 36 किलोमीटरनी लीली परिक्रमा थई छे। कहेवाय छे के देव दिवाळीना दिवसथी 5 दिवस सुधीनी आ परिक्रमा होय छे। खास करीने जूनागढ़ भवनाथ तीर्थक्षेत्रमां आ दिवसोमां लाखों भाविको उमटे छे, परंतु कोरोना काळने हिसाबे आ वखते आ परंपरा जे छे ए खोरवाई छे। खोरवाई छे एटले के मोकूफ राखवामां आवी छे। सरकारश्रीना आदेश अनुसार कोरोनाने हिसाबे लोकोनी भीड़ एकठी थाय तो एमने हिसाबे कोरोना संक्रमण वधवानी भीती रहेली छे। आ बाबतने ध्यानमां राखीने जूनागढ़ तंत्र द्वारा, जूनागढ़ वन विभाग द्वारा अने जूनागढ़ना भाविको ने भक्तो उतारा मंडळो वगैरे द्वारा आ परिक्रमा जे छे ए मोकूफ राखवामां आवी छे। परंतु आजे एटले के सुकन साचवा माटे देव दिवाळीना पर्वे रात्रे 12 वागीए अहींथी आ लीली परिक्रमा शुरू करवामां आवे छे, जेमनी अंदर श्रीफळ वधारीने धामधूमथी लोको जे छे परिक्रमामां जता होय छे। बस आज रीते अहीं साधु संतो पण पधार्या हता, जूनागढ़ना मेयरश्री, कलेक्टरश्री अने कमिश्नरश्री साथे जोड़ाई अने आ लीली परंपरानी, लीली परिक्रमानी परंपरा जे छे जळवाई रहे ए माटे प्रतीकात्मक जे कहेवाय ते परिक्रमा जे छे शुरू करवामां आवी। मित्रों, तमने खास आ वात जणावता आनंद थाय छे के लोकोनी भीड उमटी नथी, कोरोनाथी संक्रमित न थाय एना माटेना प्रयत्नो बधाए कर्या छे, परंतु तंत्रए आ धार्मिक परंपराने जाळवी राखवा माटे साधु संत तंत्र अने सौ લોકોએ સહયોગ આપ્યો છે, એ ખુશીની વાત છે। અને ખાસ પ્રતિકાત્મક એટલે કે અમુક ચોક્કસ લોકો દ્વારા એક વિધિ વિધાન દ્વારા એ પરિક્રમાને પૂર્ણ કરવામાં આવશે અને એમની અંદર પણ જે લોકો ગયા છે એ લોકો પોતાની જાતને ધન્યતા અનુભવે છે કે અમે લોકો આ પ્રતિકાત્મક પરિક્રમા જે છે એ કરી રહ્યા છીએ। તો મિત્રો, આ વર્ષે આ પરિક્રમા જે છે એ આ રીતે યોજાઈ છે કે જેમની અંદર કોઈ ભાવિકો ભક્તો ઉમટતા નથી, તમે પણ ઘરે રહી ગિરનારી મહારાજને યાદ કરજો, પ્રભુને પ્રાર્થના કરજો કે આવતા વર્ષે ફરીથી અમે આ 5 દિવસ લીલી પરિક્રમા હોંશે હોંશે કરવા પધારીએ અને કોરોનાને આપણે બાય બાય કહીએ। બોલો ગિરનારી મહારાજ, લીલી પરિક્રમા જે છે એ આ વખતે કોરોના કાળને હિસાબે બંધ રાખવામાં આવી છે, ને ખાસ કરીને પ્રતિકાત્મક પરિક્રમા જે છે કરવાની વાત છે। ઉતારા મંડળના સભ્યોએ અહીંયા પ્રતિકાત્મક એટલે કે માત્ર અમુક જ લોકો અંદર જઈ અને જે કહેવાય છે કે આપણી પરંપરા જાળવવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે આપણે ઉતારા મંડળના ભાવેશભાઈને મળીએ અને એમની પાસેથી જાણીએ કે આ પ્રતિકાત્મક શું છે। જય ગિરનારી મિત્રો, સર્વપ્રથમ ગુજરાતની પ્રજાને અમે વંદન કરીએ છીએ, કારણ કે સનાતન હિન્દુ સંસ્કૃતિની આ પરંપરાઓ રહી છે અને ગિરિવર ગિરનાર એ સનાતન હિન્દુ સંસ્કૃતિનું સાક્ષી રહ્યું હોય ત્યારે એની પરિક્રમા એ દેવોએ ચાલુ કરેલી હોય ત્યારે આજરોજ કોરોના મહામારીના કારણે આ પરિક્રમાને જ્યારે ગ્રહણ લાગ્યું હોય ત્યારે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉતારા મંડળની માંગણીને કાયમ રાખી 25 લોકોને પરિક્રમા કરવાની મંજૂરી આપી હોય ત્યારે આ 36 કિલોમીટરની પરિક્રમા ઉતારા મંડળના 25 સભાસદો સાથે પૂર્ણ કરશે। માર્ગમાં વચ્ચે આવતા દરેક ધાર્મિક સ્થાનો ઉપર પૂજાવિધિ કરવામાં આવશે અને ધ્વજારોહણ કરવામાં આવશે અને જય ગિરનારીના આલેખ સાથે આ પરિક્રમા પૂર્ણ કરીશું। એક વ્યક્તિ 1,00,000 લોકોનું પ્રતિનિધિત્વ કરી રહી હોય ત્યારે 25 વ્યક્તિઓ 25,00,000 લોકો એટલે કે ગુજરાતના 25,00,000 લોકો વતી અમે 25 વ્યક્તિઓ ગિરિવર ગિરનારની આરાધના, મહાદેવની આરાધના કરવા અત્યારે નીકળ્યા છીએ। 26 તારીખે સાંજે એટલે કે રાત્રે આ પરિક્રમા પૂર્ણ થશે અને આપ બધાના આશીર્વાદ અને ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્રનો આ તકે અમે આભાર માનીએ છીએ, કારણ કે પરંપરાને કાયમ રાખવા માટે જે રીતે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમને સહકાર આપવામાં આવ્યો છે તે ખૂબ અદ્ભુત છે અને આ બદલ ઉતારા મંડળ અને એની સંપૂર્ણ ટીમ, સમગ્ર ટ્રસ્ટી મંડળ એમને
આભાર સાથે અભિનંદન આપે છે. ખાસ કરીને ભાવેશભાઈ, આ ઐતિહાસિક બાબત એ છે કે એક સમયે જ્યારે શરૂઆત થઈ ત્યારે માત્ર અમુક જ લોકો આ પરિક્રમા કરેલી હતી, ને આજે કોરોનાના સમયની અંદર માત્ર તમને એટલે કે 25 જણાને જ આ અવસર પ્રાપ્ત થયો છે. કેવી લાગણી અનુભવો છો? અમે આ માટે દેવાદિદેવ મહાદેવનો આભાર માનીએ છીએ કે અમને આ લાયક ગીણા છે. સાથે સાથે ગુજરાત સરકારને અને જિલ્લા વહીવટીતંત્રના પણ આભારી છીએ કે 25 લોકોમાં અમારી ગણના કરી છે અને અમે ખૂબ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જે કઈ રીતે આપણે કોરોનાને માત આપવી છે. ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે વહેલી તકે જૂનાગઢ, ગુજરાત અને ભારતની પ્રજા આ મહામારીમાંથી મુક્ત બને અને ખૂબ તંદુરસ્તી સાથે આપણે આગળ વધીએ. કારણ કે ગિરનાર છે એ પવિત્ર ભૂમિ છે, અહીંયા શુદ્ધ ઓક્સિજન છે, સાથે સાથે દેવી દેવતાઓનો વાસ છે અને ચોક્કસ આપણી પ્રાર્થના સાંભળશે. અને આવનારા દિવસોમાં ગુજરાત ઉપરથી જે કોરોના મહામારીનું સંકટ છે, ભારત ઉપર જે સંકટ છે, એ સંકટ દૂર થશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે. ભાવેશભાઈ, આપને આપની યાત્રા શુભ રહે અને પ્રતિનિધિત્વ આપ કરી રહ્યા છો, આપને આ પરિક્રમાની શુભકામના. જૂનાગઢના મેયરશ્રી આપણી સાથે છે. મેયરશ્રી, આજે માની લો કે જે આપણી લીલી પરિક્રમા છે, દર વખતે આપણે લીલી પરિક્રમામાં લાખો ભાવિકો જોડાતા હોય છે, કેવી લાગણી આજે અનુભવો છો? ચોક્કસ દુઃખ થાય, પરિક્રમા થઈ રહી નથી, પરંતુ લોકોની જિંદગી છે એ પરિક્રમા કરતાં પણ અગત્યની છે. એટલા માટે જ્યારે સરકારે નિર્ણય લીધો છે અને જૂનાગઢ તંત્રએ પણ નિર્ણય લીધો છે, ત્યારે આપણે એને માન આપવું જોઈએ, એને વધારવા જોઈએ અને એના નીતિ નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે લોકોની કે હજારો લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ પધારે છે, ત્યારે જૂનાગઢના પ્રથમ નાગરિક તરીકે તમે લોકોને શું અપીલ કરવા માગો છો? હું એટલું કહું છું કે ચાલુ વર્ષે એક આટલા વર્ષોથી જ્યારે આપણી આ પરંપરા છે, એ પરંપરામાં કદાચ એક વર્ષ આપણે ન જઈએ તો એનાથી કોઈ ફેર પડતો નથી, પરંતુ સંક્રમણને કારણે લોકોને ચેપ લાગે કોરોનાનો અને મૃત્યુને પામે એના કરતાં બંધ રાખવાનો જે સરકારનો નિર્ણય છે યોગ્ય છે અને જૂનાગઢની જનતાએ સ્વીકાર્યો છે અને લોકોએ પણ સ્વીકાર્યો છે, સંસ્થાઓએ પણ સ્વીકાર્યો છે, સાધુ સંતોએ પણ સ્વીકાર્યો છે. તો મિત્રો, આ હતી જૂનાગઢ પરિક્રમાની વાત. ફરીથી મળશું નવી વાત અને નવી રજૂઆત સાથે. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.